પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન શહેર જૂનાગઢથી ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ. આજે વાત કરવી છે ભાવનગરના તખતેશ્વર મહાદેવની. સમગ્ર કાઠિયાવાડમાં ભાવનગર શહેર રાજાશાહીનો વહીવટ, રોડ રસ્તા અને સાંસ્કૃતિક ધરોહર માટે મને ગળે વહાલું, રમણી અને ખૂબ જ ગમતું શહેર છે. આથી ભાવનગર ઉપર 53મો વિડિયો આપની સમક્ષ મૂકી શક્યો છું. આ કલાનગરી, સંસ્કારનગરી અને એક સ્થળે બધી સુવિધાઓ અને રાજાશાહીના નજરાણાવાળું આ શહેર છે. આજે ભાવનગરની મધ્યમાં બિરાજતા તખતેશ્વર મહાદેવના મંદિરનો આપને ઇતિહાસ કહેવો છે અને દર્શન કરાવવાનો આ પ્રયત્ન છે. ભોળાનાથ મહાદેવ ગમે તે સ્થળે બિરાજેલા જોવા મળે છે. ડુંગર, ગુફા, જંગલ કે સામાન્ય ઓટા પર પણ હોય, તમામ શિવ મંદિરોમાં પોઠિયો એટલે કે નંદી હોય તે કોઈ પણ પ્રકારની લાલચ કે લાલસા વિના પોતાને ફાળે આવેલું કામ કરવાનું આપણને સંદેશ આપે છે અને પરિશ્રમના પ્રતીક તરીકે નંદી મુકાયો છે. શિવ મંદિરમાં કાચબો હોય તે પોતાના ચારે પગ અને મોઢું જેમ સંકોચી લે છે, તેમ માનવને ઇન્દ્રિયોની જરૂર પડીએ સંકોચી લેવા કે કાબૂમાં લેવાનો તે સંદેશ આપે છે. શિવ મંદિરના ગણપતિ નાનામાં નાની વાતને સાંભળી પેટમાં રાખવાનો બોધ આપે છે. હનુમાનજી બ્રહ્મચર્ય અને શક્તિના પ્રતીક રૂપ મુકાયા છે. સેવા શક્તિનો સંદેશ ભક્તને આપે છે. મંદિરના ગર્ભદ્વાર, ગૃહના દ્વારે વ્યાલમુખ એટલે મુકાયા છે કે વાઘનું નિશાન પાકું હોય છે, તે કદી નિશાન ચૂકતો નથી. એ ભક્તને સંદેશ આપે છે કે તમે તમારા જીવનમાં ચોક્કસ ધ્યેય તાકો અને ચોકસાઈથી મહેનતથી પાર એને પાડો, મહાદેવ આપની મનોકામના જરૂર પૂર્ણ કરશે. શિવલિંગ એ હૃદય અને આત્માનું પ્રતીક છે. જળાધારી એટલે કે થાળું કુંડલીની શક્તિની યાદ અપાવે છે. શિવલિંગનો નાગ જાગૃતિ અને ચંચળતા બતાવે છે. શિવલિંગ પાછળ પાર્વતીજીની મૂર્તિ ભક્તિ અને નમ્રતાના પ્રતીક રૂપ મનાય છે. ભાવનગરમાં તખતેશ્વર મહાદેવ ઘોઘા દરવાજાની બહાર ચાડિકા ધાર પર બિરાજે છે. એક કાળે આ ધાર પર ઝુંઝા ભરવાડની ગાયો, જત લોકો હાંકી ગયેલા તે ધીંગાણામાં જૂંજો ભરવાડ મરાયેલ, જેની પાછળ તેની પતિવ્રતા સ્ત્રી સતી થઈ અને તેણે આશીર્વાદ ઉચ્ચારેલ કે આ ભૂમિ ખૂબ જ ઉત્તમોત્તમ અને પવિત્ર છે. આ ધાર પર શંકર ભગવાનનું મંદિર બંધાશે અને એની છાયા અમારા ઉપર પથરાશે. ભરવાડ સ્ત્રીના વેણ ખરેખર સાચા પડ્યા અને મહારાજા તખ્તસિંહજીએ આ ટેકરી ઉપર પોતાના નામે જાન્યુઆરી 1893માં સોનાના થાળા સહિતનું મંદિર બંધાવ્યું, જેની સાક્ષી પૂરતો ગુજરાતીમાં શિલાલેખ મંદિરની જમણી બાજુમાં મોજૂદ છે. આ મંદિર બંધાયા પછી ચાડિકા ધારને બદલે તખતેશ્વરની ટેકરી તરીકે તે વધુ પ્રચલિત બની. આ ઝુંઝા ભરવાડ અને તેમના સતી પત્નીની ખાંભી પ્રશ્નોરા બોર્ડિંગ પાસે ઊભી કરવામાં આવી હતી. એની નજીકના એક ઓટલા ઉપર ગાયની ખાંભી ઊભી કરવામાં આવી હતી. આ છે આપણો ભારતીય સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ. આ ઝુંઝા ભરવાડની ગાયોના રક્ષાર્થે 18 જાડેજા વીરો કામ આવેલા. તેની ખાંભીઓ અનંતવાડીના પાછલા ભાગમાં નવી કોલેજ તરફ જતા ચૂનાબંધ ઓટા ઉપર
ઊભી કરવામાં આવી હતી। આ મંદિરે જવાના બે રસ્તા છે, એક મોટર રસ્તો અને બીજો લાંબી સીડી ચડીને ત્યાં જવાય છે। સમગ્ર મંદિર આરસ પહાણથી બંધાયેલું છે। મંદિરને બંને બાજુ છ છ કમાનો છે। તેની ડિઝાઇન નીલમબાગના પેલેસની કમાનોને મળતી આવે છે। તખતેશ્વરના ચાંદીના કલાત્મક બારણાઓના દ્રશ્યો ભક્તોના મન હરી લે એવા છે। આ મંદિર ઉપરથી સમગ્ર ભાવનગરનો નજારો અને હવા ભક્તજનોના થાક ઉતારી દે તેવા હોય છે। એક વખતે તખતેશ્વર જાઓ એટલે બસ શાંતિ 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 અને ટાઢક મળે એવું આ રમણી અલૌકિક સ્થળ છે। આ મંદિરે એપ્રિલ 1950માં લૂંટારા ત્રાટકેલા અને સોના રૂપાની ચોરી કરી ગયેલ, પણ ત્યાંના હિંમતવાન લૂણ રખા ચોકીદારે તેને અટકાવવાનો પ્રયત્ન કરતા જીવ આપી શહીદી વોરી હતી। ઇતિહાસની કલમ એ ચોકીદારને બિરદાવી વંદન કરી તેની નોંધ લે છે કે એક વખત આ હિન્દુસ્તાનમાં આ ભાવેણાની ધરતી ઉપર આવા હોનહાર વ્યક્તિઓ રહેતા હતા।